નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં આપણે કોન્સ્ટેબલ મોડેલ પેપર 2 નો અભ્યાસ કરવાના છીએ, જેમાં સામાન્ય જ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, કાયદો, મનોવિજ્ઞાન, વર્તમાન પ્રવાહ, રીઝનિંગ, કમ્પ્યુટર, ઇતિહાસ, બંધારણ તેમજ ભૂગોળ એમ સિલેબસ મુજબના તમામ મુદ્દાઓનો સમાવેશ આ મોડેલ પેપરની અંદર કરવામાં આવ્યો છે. મિત્રો, આ વિડિયો તમને તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને પરીક્ષા સંબંધિત તમામ પ્રશ્નો અહીંયા આ વિડીયોની અંદર મૂકવામાં આવ્યા છે, માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. સૌ પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યાં ગુનાનો સમાવેશ વ્હાઇટ કોલર જોબમાં થાય છે? માં ઓપ્શન છે ચોરી, તોલમાપમાં ગરબડ, લૂંટફાટ કે ધાડ. તો જવાબમાં આવશે બી, તોલમાપમાં ગરબડ. વ્હાઇટ કોલર જોબમાં આવશે બી. તે પછી એશિયાડ એટલે કે એશિયન ગેમનું આયોજન ક્યાં દેશ ખાતે થયું હતું? ઇન્ડોનેશિયા. નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે? જવાબ છે ડી, સંગીત મકરંદ. તે પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ આવશે સી, 0.03%. નીચેનામાંથી કઈ લેંગ્વેજ એટલે કે ભાષા કોમ્પ્યુટર પ્રોગ્રામની નથી? એમાં જાવા, બેઝિક, સી પ્લસ પ્લસ અને એમએસ વર્ડ. જવાબ છે ડી, એમએસ વર્ડ. ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ કે આચાર્ય વિનોબા ભાવે. ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા આચાર્ય વિનોબા ભાવે. તે પછી ઇતિહાસને લગતો પ્રશ્ન, હડપ્પા અને મોહેંજોદડોની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે? જવાબ આવશે બી, એક શૃંગ પશુ. ભારતનું ક્ષેત્રફળ સમગ્ર વિશ્વના ક્ષેત્રફળના કેટલા ટકા છે? જવાબ છે સી, 2.4%. તે પછી ભારતના બંધારણે કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ તરીકે ગણી છે? એટલે કે ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાઓ માન્ય છે? જવાબ આવશે સી, 22. ત્યાં પછી રીઝનિંગને લગતો પ્રશ્ન છે, મિહિર 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. ત્યાં આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ લખી નાખીએ. મિહિર 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે એટલે પૂર્વમાં કેટલા કિલોમીટર ચાલશે? 17. ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ એટલે અહીંયા 15 કિલોમીટર ચાલશે. ફરીથી ડાબી બાજુ વળી 17 કિલોમીટર ચાલશે એટલે ફરીથી પાછો ડાબી બાજુ વળશે એટલે અહીંયા 17 કિલોમીટર ચાલશે. તો પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હશે? એટલે પ્રસ્થાન બિંદુથી અહીંયા કેટલા કિલોમીટર દૂર થશે એ આપણે અહીંયા શોધવાનું છે. એટલે 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે, ત્યાર પછી ડાબી બાજુ વળી 15 કિલોમીટર ચાલે છે અને ફરી પાછો ડાબી બાજુ વળી 17 કિલોમીટર ચાલે. તો અહીંથી અહીંનું અંતર આપણે શોધવાનું છે. તો એની સામેના ભાગમાં જોઈએ તો અહીંથી અહીંયા 15 કિલોમીટર હોય તો અહીંયા પણ કેટલું હોવું જોઈએ? 15 કિલોમીટર. જવાબમાં આવશે સી, 15 કિલોમીટર. તે પછી કાયદાને લગતો પ્રશ્ન, પુરાવાના કાયદા મુજબ કયું વિધાન સાચું છે? પુરાવો એક જ પ્રકારનો હોય છે, પુરાવાના ઘણા પ્રકારો છે, પુરાવાના કાયદામાં માત્ર દસ્તાવેજી પુરાવા વિશે જ પ્રબંધ કરાયેલ છે, અને ડી, પુરાવાના કાયદામાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા વિશે પ્રબંધ કરાયેલ છે. પુરાવા સંબંધી વિધાન આવશે ડી,
કે પુરાવાના કાયદામાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ચાલશે. ત્યાર પછી મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત સિગમંડ ફ્રોઇડ દ્વારા કરવામાં આવેલ હતી. કયા રાજ્યની હાઈકોર્ટે પ્રાણીઓને કાનૂની વ્યક્તિ તરીકેનો દરજ્જો આપ્યો છે? એમાં જવાબમાં આવશે એ ઉત્તરાખંડ. આમની પહેલાં પણ ઉત્તરાખંડ રાજ્યે જીવંત માનવ તરીકે બે નદીઓને સ્થાન આપ્યું હતું, એમાં ગંગા અને યમુના આવે છે. ત્યાર પછી સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કી વપરાય છે? F5, F6, 7 કે 8? તો સ્પેલિંગ અને ગ્રામરની ભૂલની ચકાસણી કરવી હોય તો F7નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ. કલ્પસૂત્ર ક્યાં ધર્મનો ધર્મગ્રંથ છે? જવાબ છે જૈન ધર્મ. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે કાંગડાનો કિલ્લો, દોલતાબાદનો કિલ્લો, ઝીંઝીનો કિલ્લો અને ચાંપાનેરમાં આવેલ પાવાગઢનો કિલ્લો. તો પાવાગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? ગુજરાતમાં. ત્યાર પછી ઝીંઝીનો કિલ્લો, ઝીંઝીનો કિલ્લો આવેલો છે તમિલનાડુ. દોલતાબાદનો કિલ્લો, દોલતાબાદનો કિલ્લો આવેલો છે મહારાષ્ટ્ર. અને કાંગડાનો કિલ્લો હિમાચલ પ્રદેશ. ત્યાર પછી દેશમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ સ્થપાઈ હતી? દેશની અંદર સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના એ હતી યુનિવર્સિટી પંતનગર યુનિવર્સિટી. એટલે જવાબમાં આવશે સી, પંતનગર યુનિવર્સિટી. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો. 1, 3, 5, 1, 9 અને -1. ત્યાર પછી ખાલી જગ્યામાં શું આવશે? એમાં ઓપ્શન આપેલ છે -3, -13, -5 અને -17. અહીંયા જોઈએ આપણે 1માં 4 ઉમેરીએ તો કેટલા આવશે? 5. 5માં 4 ઉમેરીએ તો કેટલા આવશે? 9. અને 9માં 4 ઉમેરીએ તો આવશે 13. તો અહીંયા જવાબમાં આવશે 13. એવી જ રીતના અહીંયા જોઈએ 3માંથી 2 બાદ કરીએ તો 1, 1માંથી 2 બાદ કરીએ તો -1, અને -1માંથી 2 બાદ કરીએ તો જવાબમાં આવશે અહીંયા -3. પરંતુ આપણે અહીંયા -1 પછી પૂછ્યું છે એટલે જવાબ અહીંયા શું આવશે? 13. ત્યાર પછી મનોવિજ્ઞાન સંબંધિત એક પ્રશ્ન છે. ન્યાયશાસ્ત્રનું પ્રચલિત વિધાન કયું છે? એમાં ઓપ્શન આપણે કુલ 4 આપેલા છે. આપણે માત્ર ગુના તરફ ધ્યાન આપીએ છીએ, ગુનેગારો તરફ નહીં. પછી બી, આપણે માત્ર ગુનેગારો તરફ ધ્યાન આપીએ છીએ, ગુના તરફ નહીં. આપણે માત્ર ગુના અને ગુનેગારો તરફ ધ્યાન આપીએ છીએ અને આપણે ગુના અને ગુનેગારો તરફ ધ્યાન આપતા નથી. ન્યાયશાસ્ત્રનું પ્રચલિત વિધાન છે એ આપણે માત્ર ગુના તરફ ધ્યાન આપીએ છીએ પરંતુ ગુનેગારો તરફ ધ્યાન આપતા નથી. એટલે જવાબમાં આવશે એ. તે પછી 20મો પ્રશ્ન જોઈએ. ભારતીય પુરાવાનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ભારતીય પુરાવાનો કાયદો આવ્યો ઈસવીસન 1872. જવાબ આવશે બી. ત્યાર પછી ચરોતર પ્રદેશ કૃષિના ક્યાં પાક તરીકે જાણીતો છે? ચરોતર પ્રદેશની અંદર જવાબ આવશે એ તમાકુ. સવાના ઘાસના મેદાનો ક્યાં ખંડમાં આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ કે આફ્રિકા? સવાના ઘાસના મેદાનો આવશે આફ્રિકા.
ત્યાર પછી કાયદાને લગતો પ્રશ્ન છે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ, એટલે કે ફોજદારી કાર્યરીતિનો કાયદો, એ મુજબ સ્ત્રીની ધરપકડ કરવી હોય તો કઈ રીતના કરી શકાય? એમાં ઓપ્શન આપેલા છે કે સ્ત્રીની ધરપકડ સ્ત્રી પોલીસ અધિકારી જ કરી શકે, સ્ત્રીની ધરપકડ કોઈ પણ સમયે એટલે કે દિવસે કે રાત્રે કરી શકાય, સ્ત્રીની ધરપકડ માટે કોઈ પણ સ્ત્રી પોલીસ અધિકારી પણ સ્ત્રીના શરીરને અટકી શકતી નથી, અને છેલ્લું સ્ત્રીની ધરપકડ માટે સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ. તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ સ્ત્રીની ધરપકડ કરવી હોય તો સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ. જવાબમાં આવશે ડી. તે પછીનો પ્રશ્ન ઇતિહાસને લગતો છે. લોથલમાં સૌપ્રથમ ઉત્ખનન કાર્ય ક્યાં ભારતીય પુરાતત્વવિદે શરૂ કર્યું હતું? એમાં જવાબમાં આવશે બી એસઆર રાવ. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? અંગ્રેજો અને મીર કાસિમ, અંગ્રેજો રાણી લક્ષ્મીબાઈ, અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા, અને અંગ્રેજો અને મરાઠા વચ્ચે. તો પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા વચ્ચે થયું હતું. તે પછી થામ લુઆંગ ગુફા એટલે કે સ્લીપિંગ લેડીઝ માઉન્ટેન, એ ગુફા કયા દેશમાં આવેલી છે? તાજેતરનો પ્રશ્ન છે મિત્રો, ટૂંક સમય પહેલાં જ્યાં આ ગુફાની અંદર બાળકો ફસાયા હતા અને રેસ્ક્યુ કરીને એમને બચાવવામાં આવ્યા હતા, એ થામ લુઆંગ ગુફા આવેલી છે થાઈલેન્ડની અંદર. ત્યાર પછી ઇન્ડિયન પિનલ કોડ 1860 મુજબ સમગ્ર ભારતમાં લાગુ પડે છે, જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ લાગુ પડે છે, જમ્મુ કાશ્મીર રાજ્યમાં લાગુ પડતો નથી, અને ડી પ્રાદેશિક કાયદો નથી. ઇન્ડિયન પિનલ કોડ 1860 એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નથી, એટલે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં એ લાગુ પડશે. તે પછી કોના દ્વારા કેબિનેટના મંત્રીઓની પસંદગી કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ? તો કેબિનેટ મંત્રીઓની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તે પછી બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે? કટોકટીની જોગવાઈઓ બંધારણના 18મા ભાગમાં કરવામાં આવેલી છે. તે પછી કોંગ્રેચ્યુલેશનમાંથી કયો શબ્દ બનતો નથી? કોંગ્રેચ્યુલેશનમાંથી રેશન, એટલાસ, કોટ અને કલ્ચર, આમાંથી કયો શબ્દ નહીં બને? તો એ બી સી એ ત્રણેય બનશે, પરંતુ ડી બનશે નહીં, કારણ કે ડીની અંદર અહીંયા જે ઈ આપેલો છે એ ઈ કોંગ્રેચ્યુલેશનમાં આવતો નથી, એટલે જવાબમાં આવશે ડી. ત્યાર પછી જો પી બરાબર સરવાળો, ક્યુ બરાબર બાદબાકી, આર બરાબર ભાગાકાર અને એસ બરાબર ગુણાકાર હોય તો 24 આર, 6 પી, 5 ક્યુ, 9 એસ, 8 બરાબર શું આવશે? તો અહીંયા પી બરાબર સરવાળાની નિશાની, ક્યુ બરાબર બાદબાકીની નિશાની અને આર બરાબર ભાગાકારની તેમજ એસ બરાબર ગુણાકારની નિશાની મૂકીએ અને ભાગુસભા પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો જવાબ આવશે ડી -63. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આવશે 28 ફેબ્રુઆરી. સૌથી વધુ ઉપગ્રહો ક્યાં ગ્રહને છે? સૌથી વધુ ઉપગ્રહ મંગળ, શનિ, શુક્ર કે ગુરુ? તો સૌથી વધુ ઉપગ્રહ આવેલા છે ગુરુ ગ્રહને. તે પછી કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ડી, સોડિયમ ઓક્સાઇડ. વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં બહાર પાડેલ યાદી મુજબ ભારત દુનિયાની કયા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? જવાબ છે ડી, 6ઠા નંબરની. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, પૃથ્વી પર રાત દિવસ કઈ જગ્યાએ સરખા હોય છે? પૃથ્વી પર રાત દિવસ સરખા હોય છે વિષુવવૃત્ત પર. તે પછી ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફાઇલ કે ફોલ્ડરનો નામ બદલવું હોય તો F2નો ઉપયોગ કરવો પડશે. તે પછી કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? કમ્પ્યુટરને નિયંત્રણ કરવા માટે એટલે કે કંટ્રોલમાં લાવવા માટે કઈ સુવિધા ઉપયોગી બનશે? જવાબ છે એ, કંટ્રોલ પેનલ. તે પછી કાયદાને લગતો પ્રશ્ન, વ્હાઇટ કોલર ક્રાઇમનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો હતો? ઈએચ સધરલેન્ડ દ્વારા. તે પછી મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન, તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ એલિસ દ્વારા વિકસાવવામાં આવેલી છે. તે પછી સિકંદરના આક્રમણ સમયે ઉત્તર ભારતમાં નીચેનામાંથી ક્યાં વંશનું શાસન હતું? જવાબ છે ડી, નંદ વંશનું. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? કમ્પ્યુટરની અંદર જે ફોલ્ડર બને છે એ પહેલેથી પીળા રંગનું હોય છે. તે પછી વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ભારતનો સૌથી મોટો જિલ્લો છે લદ્દાખ, ને જો ગુજરાતનો પૂછે તો આવશે કચ્છ. ત્યાં પછી ભારતનું દક્ષિણતમ બિંદુ કયા અક્ષાંશ પર આવેલું છે? ભારતનું દક્ષિણતમ બિંદુ, જવાબ આવશે બી, 80.4 ઉત્તરી અક્ષાંશ પર. તે પછીનો પ્રશ્ન સાહિત્યને લગતો, દક્ષિણાયન એ કોની કૃતિ છે? જવાબ આવશે ડી, સુંદરમ. તે પછીનો પ્રશ્ન જોઈએ, લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ છે? જયંત પાઠક, પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ અને ડી, ઉમાશંકર જોશી. લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક છે પ્રિયકાંત મણિયાર. તે પછી કયા પ્રકારની વિકૃતિને ગંભીર પ્રકારનો મનોરોગ કહે છે? મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન, જવાબ આવશે સી, છિન્ન મનોવૃત્તિ. ત્યાં પછી દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વસ્તી દિવસ આવશે 11 જુલાઈ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ ઊંચાઈ કેટલી છે? અહીંયા આપણે ફૂટમાં આપેલું છે, મીટરમાં આપેલું હોય તો આપણે ખ્યાલ છે 182 મીટર, પરંતુ ફૂટમાં પૂછ્યું હોય તો જવાબમાં આવશે 597 ફૂટ. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર સંસદ કોઈ પણ રાજ્યનો ક્ષેત્રફળ વધારી શકે છે? કોઈ પણ રાજ્યનું ક્ષેત્રફળ વધારવું હોય તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ વધારી શકશે? જવાબ આવશે બી, અનુચ્છેદ 2. તે પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં રેલવેના ડબ્બા ક્યાં બનાવવામાં આવે છે? વારાણસી, કાનપુર, પેરામ્બુર કે ચિત્તરંજન? જવાબમાં આવશે સી,
પેરામ્બુર. ત્યાર પછી રિઝનિંગને લગતો પ્રશ્ન, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો જવાબ આવશે એ આપણે બતાવવાનું છે. ત્યાં જોઈએ આપણે બેની સામે આવે છે 5, ત્રણની સામે 7, ચારની સામે 9, તો 5ની સામે શું આવશે? તો અહીંયા 2 2 4 + 1 એટલે 5, 3 2 6 + 1, 7, 4 2 8 + 1, 9, અહીંયા 5 2 10 + 1 એટલે આવશે 11. જવાબ આવશે બી, 11. તે પછી ઝોડકું અનાજ તો ગોદામ, ઘોડો તો શું આવશે? અનાજ ગોદામની અંદર રાખવામાં આવે તો ઘોડો. જવાબ આવશે સી, તબેલો. તે પછીનો પ્રશ્ન જોઈએ, જોજિલ ઘાટ કોને કોને જોડે છે? જોજિલ ઘાટ, જવાબ છે લેહ અને શ્રીનગર. કઈ કલમમાં પોલીસ અધિકારી દ્વારા રાજીનામું આપવા અંગેની શરતોનું વર્ણન કરવામાં આવેલું છે? પોલીસ અધિકારીનું રાજીનામું, જવાબ છે કલમ નંબર 28. તે પછીનો પ્રશ્ન, સીડી રોમનું પૂરું નામ શું છે? સીડી રોમ, જવાબમાં આવશે ડી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ઇતિહાસને લગતો પ્રશ્ન, કલિંગ યુદ્ધ પછી સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો હતો? જવાબ છે બી, બૌદ્ધ ધર્મ. રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે વય મર્યાદા કેટલી છે? 25 વર્ષ કે તેથી વધુ, 30 વર્ષ કે તેથી વધુ, 35 વર્ષ કે તેથી વધુ, કે 40 વર્ષ કે તેથી વધુ. રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે ઓછામાં ઓછા 35 વર્ષ હોવા જરૂરી છે એટલે આ જવાબમાં આવશે સી, 35 વર્ષ કે તેથી વધુ. ત્યાર પછીનો પ્રશ્ન, કયું ઝોડકું સાચું નથી? આપણે 4 ઝોડકા આપેલા છે એમાં સુવર્ણ મંદિર, સુવર્ણ મંદિર આવેલું છે અમૃતસરમાં એટલે એ સાચું છે. ત્યાર પછી સૂર્ય મંદિર, સૂર્ય મંદિર આવેલું છે કોણાર્ક એટલે એ પણ સાચું. ત્યાર પછી કામાખ્યા દેવી મંદિર, કામાખ્યા દેવી મંદિર આવેલું છે ગુવાહાટી. અને રામેશ્વરમ, રામેશ્વરમમાં આપ્યું છે નાસિક, તો એ ખોટું છે, મંદિર આવેલું છે તમિલનાડુમાં એટલે જવાબમાં આવશે ડી. વેદોની તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો હતો? જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતીએ. અવંતીનાથનું બિરુદ ક્યાં સોલંકી શાસકને મળ્યું હતું? જવાબમાં આવશે સી, સિદ્ધરાજ જયસિંહ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, ચીની યાત્રી હ્યુએન સાંગ ગુજરાતમાં આવ્યો ત્યારે ક્યાં વંશનું શાસન હતું? જવાબ છે સોલંકી વંશ. રીઢા ગુનેગારો માટે શિક્ષાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબમાં આવશે બી, ભયોત્પાદક. ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ પોલીસ અધિકારીની ફરજો અંગેની જોગવાઈ એટલે શું? ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 65. જવાબમાં આવશે બી. ત્યાર પછી આપણે કોયડો આપ્યો છે, કોયડાની અંદર 3 2 6 - 1 એટલે આવશે 5, 5 3 15 - 1 એટલે 14, 14 3 42 - 1 41, અને 41 3 123 - 1 આવશે 122. એ જવાબમાં આવશે સી. ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ, કોડાઈ કેનાલ ગિરિમથક ક્યાં આવેલું છે? તો કોડાઈ કેનાલ ગિરિમથક આવેલું છે તમિલનાડુમાં. ભારતની પ્રાચીન સિંધુ સંસ્કૃતિના કેન્દ્રો પૈકી ક્યાં કેન્દ્રનું સૌ પ્રથમ ખોદકામ થયું હતું? જવાબ આવશે હડપ્પા. ભારતના બંધારણની કઈ કલમમાં
નાગરિકની ફરજો દર્શાવવામાં આવેલી છે. નાગરિકની ફરજો આવશે 51 એ. ત્યાર પછી ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈઓ કલમ નંબર 60 મુજબ. ઈસવીસન 1857ના વિપ્લવને અંતે ભારતમાં કોનું શાસન સ્થપાયું? જવાબ છે સી, બ્રિટિશ તાજનું. ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું નગર ક્યુ હતું? ઓપ્શન છે ખેટક, અણહિલપુર પાટણ, ભીનમાલ અને લાટ. જવાબ આવશે સી, ભીનમાલ. ત્યાર પછી 71મો પ્રશ્ન, સર્કસની સાયકલમાં આગળનું પૈડું નાનું છે અને પાછળનું પૈડું મોટું છે, તો સાયકલ ફરે ત્યારે આગળનું પૈડું પાછળના પૈડા કરતાં ખાલી જગ્યા ફરતું હશે? ઓપ્શન છે વધુ, ઓછું, સરખું કે કહી ન શકાય. આગળનું પૈડું નાનું છે અને પાછળનું પૈડું મોટું છે, એટલે જે નાનું પૈડું હશે તે વધારે ફરતું હશે, એટલે આગળનું પૈડું પાછળના પૈડા કરતાં વધુ ફરતું હશે. ભારતીય એવિડન્સ એક્ટની કલમ 74માં શેની જોગવાઈ છે? ભારતીય એવિડન્સ એક્ટની કલમ 74માં જાહેર દસ્તાવેજને લગતી માહિતી આપવામાં આવેલી છે. ગુજરાતમાં ખનિજ તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? જવાબ છે બી, કોયલીમાં. ક્ષારનું પ્રમાણ શામાં વધારે હોય છે? દૂધ, માંસ, શાકભાજી કે ચીઝ? જવાબ આવશે સી, શાકભાજી. શાકભાજીની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. ભારતમાં ઠગોનો નાશ કરનાર લોકપ્રિય ગવર્નર જનરલ કોણ હતા? જવાબ છે સી, લોર્ડ વિલિયમ બેન્ટિક. કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી? એટલે કે કયા પ્રકારના પુરાવાઓ જેમની ઉલટ તપાસ એટલે કે ફરીથી તપાસ નથી થઈ શકતી? પ્રત્યક્ષ પુરાવા, કાનથી સાંભળેલા પુરાવા, ઇલેક્ટ્રોનિક પુરાવા અને ફોટોગ્રાફી. જવાબમાં આવશે બી, કાનથી સાંભળેલા પુરાવાઓ. તે પછી ભારતની રાષ્ટ્રીય મુદ્રા હેઠળ લખાતું સત્યમેવ જયતે સૂત્ર શેમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે ડી, મુંડકોપનિષદમાંથી. તે પછીનો પ્રશ્ન જોઈએ, ડૉક્ટર એની બેસન્ટ કઈ સામાજિક સંસ્થાના અગ્રણી હતા? જવાબ આવશે એ, થિયોસોફિકલ સોસાયટી. 79મો પ્રશ્ન જોઈએ, સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર, ઉષ્ણતામાપક, થર્મોમીટર અને માપી ન શકાય. સૂર્યની ગરમી માપવા માટેનું સાધન છે પાયરોમીટર. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? જવાબ આવશે સી, પીળા રંગનું. સાહિત્યને લગતો પ્રશ્ન, આધે અધૂરે નાટક કોણે લખ્યું છે? જવાબ છે મોહન રાકેશે. ભારતીય પ્રાણી વિજ્ઞાન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કલકત્તાની અંદર. સંયુક્ત રાષ્ટ્રનું વડુમથક ક્યાં આવેલું છે? યુએનનું વડુમથક આવેલું છે ન્યૂયોર્કમાં. ત્યાર પછી મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન, ભૂખના નિયંત્રણના કેન્દ્રો ક્યાં રહેલા છે? જવાબ આવશે હાઇપોથેલેમસમાં.
ઓણમ ક્યાં પ્રદેશનો મુખ્ય તહેવાર છે? કેરળ. ક્યાં વેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી, સામવેદ. તે પછી ક્યાં નેતા જહાલવાદી નથી? બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ એ ત્રણેય જહાલવાદી નેતા તરીકે ઓળખાય છે, લાલ, બાલ અને પાલ. જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલે એ જહાલવાદી નેતા તરીકે ઓળખાતા ન હતા, એટલે જવાબમાં આવશે ડી. સમાજશાસ્ત્રના પિતા કોણ છે? જવાબ આવશે ઓગસ્ટ કોમ્ટ. પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? પ્રવર સમિતિની અંદર સાંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની બનેલી હોય છે, એટલે જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઈમેલ એડ્રેસમાં યુઝર નેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે? જવાબ છે એ, એટ ધ રેટ. સરદાર સરોવરનો શિલાન્યાસ કોના હાથે કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નેહરુ. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. પૃથ્વીરાજ રાસોના રચયિતા કોણ છે? જવાબ આવશે બી, ચંદબરદાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વિશ્વભરમાં ક્યાં દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? વિશ્વ પર્યાવરણ દિન તરીકે 5 જૂન ઉજવવામાં આવે છે, એટલે જવાબમાં આવશે સી. ચીની યાત્રાળુ વ્યુ એન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. ત્યાર પછી કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું એટલે શું? ધર્માંતર, ધર્મનિરપેક્ષતા, ધાર્મિકતા કે બિન સંપ્રદાયિકતા. તો કે કોઈ સંપ્રદાયની અંદર માનવું કે અનુસરવું એટલે થશે ધાર્મિકતા. ચંદ્રગુપ્ત મૌર્યનો મુખ્ય સલાહકાર કોણ હતો? જવાબ છે ચાણક્ય. તે પછી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો કે આખા વિશ્વની અંદર જે સમસ્યા હોય એ આવશે આતંકવાદ. દીને ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે બી, અકબરે. અમરનાથની ગુફાઓ ક્યાં રાજ્યમાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં.